Hola dosto, kem chho badha majama atyare aje hu ghare chu karan ke jau chhe Rajasthan to atyare me loko jamva besi jai karan ke vat ek mahina ek 10 TV chhe pat chhe ek 10 TV lagya tha I think chu javanu chhe naji ek var thase to ame loko aje jamva ma shu chhe tamne batavi simple sober menu chhe kanni wadi na ghau ni puri chhe aa baju varan dairy no sikhan chhe aa glass na cup chhe મિત્રો જમી લઈશું જઈમાં પછી અમે લોકો જઈ રહ્યા છે રાજસ્થાન તો રાજસ્થાન ની પૂરી ટ્રીપ બતાવીશ તમે વિડિયો માં કન્ટિન્યુ રહેજો શેર કરતા રહેજો હા શું લેવું છે ભલે રાજસ્થાન માં તું કે લેવો ઓકે તારાટુ બહુ લેતો હોય એટલે મરે તો લગન કરી દે માર્બલ ના કટકો માર્બલ લેતો હોઈશ લેતો હોઈશ કઈક માથા માં તેલ નાખ ના તો ચાલો મિત્રો જમી લઈશું જઈમાં પછી રાજસ્થાન નીકળીશ લેતી તમને ટ્રીપ બતાવીશ તો ચાલો દોસ્તો અત્યારે અમારા ભાઈ મનોજભાઈ બહાર આવી ગયા છે તો અમે લોકો જઈશું ચાર્જર લઈ લીધું છે જોડે રૂમાલ અને આ મારે બેગ કરી છે એક પાણીના શીશા માટે છે એ તમારું પડવાનું અને એક છે આ અને મારા ચશ્મા લઈ લો આ ચાર્જર નાખ દે તો મિત્રો નીકળી છી રાજસ્થાનની જર્ની માટે તો તમે પણ પધારો અમારી જોડે અને અત્યારે અમે લોકો રાજસ્થાન જર્ની મિત્રો અત્યારે લોકો અમે અમદાવાદ પહોંચ્યા છે અને અમદાવાદ એક 19 સર્કલે એક ભાઈનો વેઇટ કરી છે અને આવે છે યસ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અત્યારે રાજસ્થાન છું અંબાજી પાસે અને રાતે 11 વાગે પહોંચ્યા હતા અને પછી અમે લોકો સુઈ ગયા હતા અને સવારે નાસ્તો કરીને ફ્રેશ થઈને હવે અમે લોકો માર્કેટમાં નીકળ્યા છીએ સિંહાસન જોવા માટે અને તો પાછળ સિંહાસન બનાવે છે જાય છે ત્યાં તો ચાલો મિત્રો બતાવું છું તમને કેવી પ્રોસેસ છે કઈ રીતનું સિંહાસન બને કેવું સિલેક્ટ કરીશ મિત્રો અત્યારે અમે લોકો રાજસ્થાન છે ને કોટેશ્વર મંદિરે જઈ રહ્યા છે આજે શિવરાત્રિ છે તો દર્શન કરાવું આજે શિવરાત્રિ છે ને પાછળ મેળા જેવું તમને આવ્યું છે દેખાતું હશે નાનું મંદિરમાં કરે આપને તન મન કો ગંગા સા પાન કરે આપને તન હાલો દોસ્તો અત્યારે અંબાજી થી રિટર્ન છે અને ત્રિશુલિયા ઘાટ ઉપર છે અને બાળકો વેચી રહ્યા છે કેસુડો તો આ બાળકો જેટલો કેસુડો વેચી 50 રૂપિયા નો આપે છે અને પગમાં બિચારા ચપ્પલ પણ નથી પહેર્યા કેટલો તારી ભાઈ કેટલામ દેવાનો બોલ બધો ઉપાડી લે એક તો આવા તડકામાં મહેનત કરે છે અને એની પાસેથી પાણી લઈ
કમાવાની દ્રષ્ટિ નથી કે પણ એક મહેનત કરવાની વાત છે, કારણ કે આવડા ઉંમરે જો બિઝનેસ કરવામાં એની તક ઝડપી લેતો હોય તો મોટો થઈને બિઝનેસમેન બની શકે. તો મિત્રોની પાસે જ આપણે કેસુડો ખરીદી. તો મિત્રો અત્યારે અંબાજીથી રિટર્ન હતા અને દાતા ઊભા હતા, કેસુડો લીધો અમે લોકોએ અને રસ્તામાં અમને એક ભાઈ ચણા ચોરવાળા મળી ગયા છે. એટલે ચણા ગરમ બધી ગરમ તો હોતા નથી, ઠરેલા જ હોય છે. અને આમ મનોજભાઈ મારે જોઈ લે ફોટો સેશન કરી રહ્યા છે સરપટનું. ચણા ચોર આપણી બહુ ઈચ્છા છે એને ખાવાની, એટલે મનોજભાઈને આપી છીએ એને ખાવા હોય તો. હલે મહેસાણા ચા પીવા ઉભા હતા તો અમારા ભાઈ મનોજભાઈ ની ચા ની તુસ્તી બનાવે છે મસ્ત. મનોજભાઈ ની કેવી ચા બની છે ટેસ્ટ કરશો ને તમને બતાવશું. મનોજભાઈ બનાવેલી ચા છે. ચાલો મિત્રો, રાતના 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારી ટ્રીપ રાજસ્થાનની ટ્રીપ અહીંયા પૂર્ણ થઈ છે ને ઘરે આવ્યો, થોડીક વાર ફ્રેશ થયો અને જે મેં રસ્તામાંથી કેસોડો લીધો તમને બતાવ્યો હતો તે ઓલમોસ્ટ અત્યારે ચૂકવણી કરવા મેળવી દીધી છે બાળકો માટે. નાવાનું હોય તો ધૂળેટીમાં બાળકોને કેસુડાથી રંગ ઓલા કલર પાકા કલર કે એસેન્સવાળા કલર કે કેમિકલવાળા કલરથી ઉડાડવા એના કરતાં કેસુડો લીધો છે અને કેસુડો સૂકવીને એની રંગ બનાવશું ને બાળકો એનાથી પ્લે કરશે. તો આપણે આ બ્લોગને પૂર્ણ કરીશું. વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. જય હિન્દ દોસ્તો.